नमस्कार दर्शक मित्रों, गुजरात नॉनस्टॉप साथे हूँ जय पटेल, आपनु स्वागत करू छू। बुलेटिन की शुरुआत करीशू मोंघवारीना समाचारोनी साथे। राज्यमां एक तरफ मोंघवारीने लईने लोकोमां आक्रोश छवायो छे, त्यारे अन्य मांगो अने समस्याओने लईने लोकोनो रोष सामे आव्यो हतो। बनासकांठाना दांतामां सुखडीना बिल मुद्दे आंगणवाड़ीनी बहेनोए होबाळो मचाव्यो हतो, तो भावनगरमां 10 वर्षथी रत्नकलाकारोने वेतनमां वधारो न अपाता 7000थी वधु रत्नकलाकारो हड़ताळ उपर उतर्या हता। आ तरफ जेतपुरनी वात करीए के ज्यां नगरपालिकाना महिला कांग्रेस द्वारा वोर्ड नंबर 6मां रोड रस्ता न होवाथी पालिकाना कम्पाउंडमां धरणा योजाया हता, तो नवसारीना चिखली तालुकामां सूर्यशक्ति किसान योजना अंतर्गत 4 गामना 70 जेटला खेडूतोने सोलर पेनलोनी सबसिडी न मळता अने सामे सरकार तरफथी मसमोटू बिल फटकाराता खेडूतो रोषे भराया हता अने सुरखाई खातेनी डीजीवीसीएलनी कचेरी बहार धरणा योजाया हता। મોંઘવારીનો માર સહન કરી રહેલા મધ્યમવર્ગીય જનતાને વધુ એક મોંઘવારીનો ડામ મળ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં તો દિન પ્રતિદિન વધારો થયો જ રહ્યો છે, ત્યારે હવે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। હવેથી 14.2 કિલોગ્રામ વાળો સિલિન્ડર 809 રૂપિયાની જગ્યાએ 834.50 રૂપિયામાં મળશે, એટલે કે સીધો 25.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારે આ વધેલા ભાવને લઈને અમદાવાદની ગૃહિણીઓનું શું કહેવું છે, આવો જોઈએ। પેટ્રોલ ડીઝલ ત્યારબાદ દૂધ અને હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીકાયો છે। એલપીજીના સિલિન્ડરમાં 25.50 પૈસાનો વધારો થયો છે, જેને ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે। આપણી સાથે ગૃહિણીઓ જોડાઈ છે, તેમની સાથે વાતચીત કરીશું। જે રીતે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે, 25.50 પૈસાનો વધારો, આખું બજેટ ખોરવાઈ જશે હવે, કારણ કે મોંઘવારી સતત વધી રહી છે, શું કહેશો? ગેસના સિલિન્ડર તો જે રોજિંદી વસ્તુ છે આપણી, એમાં પણ તમે આટલો વધારો જો ગૃહિણીઓને લાગતો હોય તો મેનેજમેન્ટ બહુ જ હાર્ડ પડી જાય છે, એમનું આખું બજેટ ખોરવાઈ જાય છે। કે આજના ન્યૂઝપેપરમાં છે કે ભાઈ દૂધના પણ ભાવ વધવા માંડ્યા છે, તો દૂધના ગેસ સિલિન્ડરના તો ગૃહિણીઓનું મેનેજમેન્ટ એટલું બધું હાર્ડ પડી જાય છે કે એ લોકોનું બજેટ આખું ડિસ્ટર્બ થાય, ઘરમાં બધા કમાનારા હોય તો પણ એ લોકો નથી મેનેજ કરી શકતા। અને ઇવન કોરોનાને લીધે બધું માણ બધું થાળે પડવા આવ્યું છે, જ્યારે આ ભાવ વધારાને લઈને બધું આખું ડિસ્ટર્બ થવા માંડ્યું છે। બિલકુલ, આપણી સાથે અન્ય પણ લોકો છે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવથી પહેલેથી જનતા ત્રસ્ત હતી, તેની વચ્ચે હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, શું કહેશો આપ? કોરોનાના સેકન્ડ વેવ પછી અમારું બિઝનેસ હવે થોડો સ્ટાર્ટઅપ કરી રહ્યો છે. પહેલા કાળમાં અમારું બિઝનેસ બહુ સારું ઠપ થઈ ગયેલું હતું. હવે પેટ્રોલનો ભાવ આ રીતે વધશે તો અમારી લોકોનું ટ્રાન્સપોર્ટેશન સર્વિસનો ચાર્જ બી વધી જાય છે। દેશની સામાન્ય જનતા પર મોંઘવારીનું ભારણ વધી રહ્યું છે। પેટ્રોલ ડીઝલ અને દૂધ અને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં 25.50 પૈસાનો વધારો કરાતા સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાએ પહોંચી ગઈ છે, તો ગેસના ભાવની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે। લોકડાઉન હતું, લોકડાઉનથી અત્યાર સુધી જે કોરોના કાળ ચાલતો આવ્યો છે, એવા સમયમાં અમારે ઇન્કમ એવી નથી અને એની ઉપર સાથે સાથે અમારે આવી રીતના જે ભાવ વધારો થઈ રહ્યો છે, તો અમારા બજેટ એટલા બધા ખોળવાઈ ગયા છે કે અમારે ઘણી બધી વસ્તુ પર કાપ મૂકી અને આ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાનો વારો આવી રહ્યો છે. જે જરૂરિયાત વસ્તુઓ છે એ તો લેવી જ પડે, એટલે એમાં આપણે કાપ નહીં મૂકી શકીએ. એટલે બીજી અમારી જે બધી આઉટિંગ્સ છે, બહાર અમે જે જતા હોઈએ છીએ, સોશિયલાઇઝ કરતા હોઈએ છીએ, એ બધી વસ્તુમાં અમારે એકદમ કાપ મૂકી દેવો પડે છે. આ વસ્તુ બહુ જ ખરાબ છે કે આ બજેટ જે વધે છે તો અમે લોકો આખા મહિનામાં જે આપણી પાસે પૈસા આવતા હોય એમાંથી એકદમ કાપ મૂકી દેવો પડે છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવી પડે છે. વડોદરામાં દૂધના ભાવમાં વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું. અમૂલ અને બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. બાંગ્લાદેશ કરતા ઓછી જીડીપી ભારત દેશની થઈ ગઈ છે એવી પરિસ્થિતિ થઈ છે, આને વળવા સરકાર આડકતરી રીતે પેટ્રોલ ડીઝલ પર 50-60% આપણે જે પૈસા આપીએ છીએ એ ટેક્સમાં જતા હોય છે. આ એક ઉઘાડી લૂંટ ચલાવી રહી છે અને આ 100 રૂપિયા ડીઝલ પેટ્રોલના ભાવ જે ઓલમોસ્ટ 100ની આસપાસ થઈ ગયા છે, આની સીધી અસર આપણી જનજીવનની રોજની અસર જરૂરિયાતો પર પડે છે. આજે આ દૂધનો ભાવ વધારવા માટે બી ડેરીએ મોટા મોટું કારણ ડીઝલ પેટ્રોલના ભાવ આપ્યા છે.
पेट्रोल डीजल भाव में सतत वधारो थई रह्यो छे त्यारे गुजरात कांग्रेस प्रवक्ता मनीष दोशी मोंघवारी ने लईने सरकार ने घेरी हती। आ तमाम मोंघवारीना मुद्दा ऊपर कांग्रेस पक्षे 11 जूनना रोज सतत 3 दिवस सुधी राज्यमां जुदा जुदा जिल्लामां कांग्रेस पक्षनी महिला कांग्रेस द्वारा राज्यव्यापी विविध जिल्लाओमां कार्यक्रम आपवामां आगामी दिवसोनी अंदर पण जिल्लानी कारोबारी अने कांग्रेस पक्ष तरफथी मोंघवारीना मुद्दा ऊपर फरीथी एक कार्यक्रम एवो आपवामां आवशे जेथी करीने लूट चलावती केन्द्र सरकार सामे जूनागढ़ विसावदर में आपना आगेवानों पर हुमला मामले साम सामे फरियाद नोंधाई छे। आ मामला में कुल 10 लोगों सामे फरियाद नोंधवामां आवी छे जेमां आपना बे नेताओं पण सामेल छे। महत्वनुं छे के आ हुमला में विरोध में आप नेताओं अने कार्यकर्ताओं गईकाल रात थी पोलीस स्टेशन की बहार धरना पर बैठा था अने गुजरात भर में आपने पोलीस प्रोटेक्शन आपवानी मांग करी हती। जो के बाद में आप तरफ थी करवामां आवेली मांगणीओ संतोषाता आपे धरना संकेली लीधा हता। कोई गुंडाओ द्वारा डाक धमकी आपी अने डरावानी कोशिश करे हुमलाओ करे एना माटे पोलीस प्रोटेक्शन आखा गुजरातमां आपवामां आवे ए पण त्यांना लॉ एंड ऑर्डरना डीजीपीए बधाने सूचनाओ आपी दीधी छे। आजे अमारी बे जे मांगणीओ हती ए पूरी थई छे एटले अमे अहींया जे धरनानो कार्यक्रम जे राख्यो हतो ए मोकूफ राखी छे। जूनागढ़ विसावदर लेरिया गा में गई आपना नेताओं पर थे हुमला की घटना में सामा पक्षे प्रवीण भाई राम अने अन्य बे व्यक्तिओ पर 307 जेवी गंभीर फरियाद नोंधावाई छे। मारा ऊपर अने अन्य बे व्यक्तिओ पर 307 जेवी गंभीर कलमों साथे फरियाद नोंधावामां आवी छे। सरकार ने एटलू तो शू मारथी डर लगे कि सरकार आवी बधी गंभीर अने खोटी फरियादो करवानी जरूरियात उभी थाय। कदाच सरकार ने तंत्र ने एम होय આવી ખોટી ફરિયાદો ઉભી કરી અને પ્રવીણ રામને ડરાવી દઈએ, પ્રવીણ રામને ઘરે બેસાડી દઈએ, તો મારે સરકારને કહેવું છે કે જનતાના હિત માટે જ્યારે નીકળ્યા છે ને ત્યારે આવી 1000 ફરિયાદ કરો અથવા 1000 વાર જેલમાં જવું પડે તો પણ મારી પૂરી તૈયારી છે। જૂનાગઢના વિસાવદરમાં આપના આગેવાનો પર થયેલા હુમલા મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી। તેઓએ આ હુમલા માટે આપ નેતા દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરાયેલી ટિપ્પણીને જવાબદાર ગણાવી હતી। નીતિન પટેલે કહ્યું કે આપના એક નેતાએ અગાઉ બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેને લઈ બ્રહ્મ સમાજ દ્વારા આપનો અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો હતો। તેમણે ઉમેર્યું કે અગાઉ આ જ કારણોસર આપના નેતાઓને સોમનાથમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો। બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા ફરીથી એમનું જે ભૂતકાળમાં એમણે બ્રાહ્મણોનું અપમાન થાય, બ્રહ્મ સમાજનું અપમાન થાય એવી જે ટિપ્પણી કરી હતી એ અંગે ગઈકાલે ફરીથી વિસાવદરના બ્રહ્મ સમાજે અને બીજા કાર્યકરોએ એમની રેલીનો વિરોધ કર્યો અને એના કારણે જે ઘર્ષણ થયું હોય એ ઘર્ષણની માહિતી મને પ્રાપ્ત થઈ છે। જૂનાગઢના વિસાવદરમાં આપના આગેવાનો પર હુમલાની ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ આપના સમર્થનમાં આગળ આવ્યા છે। વિક્રમ માડમે આપના આગેવાનો પર હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી। તેમણે કહ્યું હતું કે વિરોધ વ્યાજબી છે પરંતુ હિંસા નહીં, આવનારી ચૂંટણીમાં જનતા હુમલાનો જવાબ આપશે। ની અંદર દરેક વ્યક્તિએ પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે, પોતાની પાર્ટીનો પ્રચાર કરવાનો અધિકાર છે અને જો કોઈને વાંધો હોય તો કાળા વાવટા દેખાડવા એ વ્યાજબી છે, એમનો વિરોધ કરવો લોકશાહી ઢબે વ્યાજબી છે, પણ મારકૂટ કરવી, હિંસા કરવી એ ગાંધીના ગુજરાતની અંદર ક્યારેય ચલાવી ન લેવાય। અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલે આરોપી પરવેશ શાહને જેલના હવાલે કરવામાં આવ્યો છે। પોલીસે રિમાન્ડની વધુ માંગણી ન કરતા જેલના હવાલે કરાયો છે, જો કે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે। અમદાવાદમાં શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલે પરવેશ શાહના એક દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે। પરવેશ શાહ વિરુદ્ધ 304 અપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે અને રિમાન્ડ દરમિયાન પરવેશ શાહ સહયોગ નહીં આપે તો વધુ રિમાન્ડ માંગવામાં આવશે। ગઈકાલે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગવામાં આવેલા, એના એક દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે। પરવેશ શાહની પૂછપરછમાં એની સાથે જે ત્રણ લોકો હતા તે ત્રણેય લોકો વિરુદ્ધમાં
કર્ફ્યુ ભંગની 188 ની જાહેરનામા ભંગની કલમ અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાસકાંઠાના પાથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં અંતિમ દિવસે 89માંથી 50 ફોર્મ પરત ખેંચાયા। આ વખતે પાથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે। જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુની ત્રિવેદીએ પણ પેનલ ઉતારી છે। ફાલ્ગુનીબેનની પેનલની એન્ટ્રી થતાં અન્ય પેનલના કાવા દાવા શરૂ થઈ ગયા છે। પાથાવાડા માર્કેટયાર્ડમાં 9 તારીખે મતદાન થશે, જ્યારે 10 તારીખે પરિણામ આવશે। અમૂલે ભલે દૂધમાં લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો હોય, પણ સાવર ડેરીએ અમૂલના લૂઝ ઘીમાં કિલોએ 11 રૂપિયાનો ઘટાડો કરી લોકોને મોટી રાહત આપી છે। સાવર ડેરીએ 2 મહિનામાં બીજી વખત ભાવ ઘટાડો કર્યો છે। ડેરીએ અગાઉ 3 જૂને પણ 12 રૂપિયા ઘટાડ્યા હતા। સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા 3 કર્મચારીઓના મોત થયા છે। ઉલ્લેખનીય છે કે ઊંડી ગટર લાઇન સાફ કરવા ઉતરેલા સેલવાસ નગરપાલિકાના 3 કામદારોના ગુંગડામણથી મોત થયા છે। જોકે ઘટનાની જાણ થતા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સેલવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરાના વારસિયા વિસ્તારમાં અસલી અને નકલી વ્યંઢળો વચ્ચે મારામારીની ઘટના સામે આવી, જેમાં દેવાસાની ઉઘરાણી નકલી વ્યંઢળે કરતા બબાલ થઈ અને અંતે મારામારીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। સુરતના ચલથાણ ગામમાં બાઇક લઈ જતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે। 29 જૂનના રોજ 3 ઈસમો એક બાઇક પર આવી ગામના RK એપાર્ટમેન્ટમાં નીચે પડેલી બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા। સીસીટીવી ફૂટેજ કડોદરા GIDC પોલીસને હાથે લાગતા પોલીસે તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકાના ભારણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થયું। વેક્સિનેશનની કામગીરીમાં લાઇનમાં ઉભેલા લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે અથડામણમાં પરિણમી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે। સવારે વેક્સિનેશન દરમિયાન 2 યુવકો વચ્ચે વેક્સિનેશનમાં લાઇનમાં ઊભા રહેવા બાબતે જે ઢીકાપાટુનો મારામારી થઈ હતી, આ બનાવના ભાગરૂપે બંને જે યુવકો છે તેઓના પરિવારો સાથે સામસામે આવી ગયા। એમાં જે બંને પરિવારો છે, એક દરબાર જ્ઞાતિનું હતું અને એક મુસ્લિમ જ્ઞાતિના હતા, તો આ બંને પરિવારો જે છે સામસામે આવી જતા છૂટા પથ્થરોની તથા લાકડા અને ધોકાથી એકબીજા ઉપર વિવિધ પ્રકારની ઈજાઓ કરેલી છે। બનાસકાંઠાના દાતામાં સુખડીના બિલ મુદ્દે આંગણવાડી બહેનોએ હોબાળો મચાવ્યો હતો। સુખડીના તમામ આધાર પુરાવા રજૂ કર્યા છતાં બિલો પાસ ન થતાં આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી। તો 18 માસથી આ બિલ અટકેલા હોવાથી આંગણવાડીની હાલત કફોડી થયાની પણ રજૂઆત થઈ હતી। આંગણવાડીની બહેનો આ સુખડી બિલ તાત્કાલિક ચૂકવવા અપીલ કરી રહી છે। જો બિલ ન ચૂકવાય તો આંગણવાડીની મહિલાઓએ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે। નવસારીના ચીખલી તાલુકામાં સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત સોલર પેનલો ખેડૂતોને આપવામાં આવી હતી, જેના દ્વારા ખેડૂતો વીજળી પેદા કરી સરકારને આપશે તો ખેડૂતોને ફાયદો થશે તેવી યોજના સરકાર દ્વારા ખેડૂતોને અપાઈ હતી। આ સાથે જ સરકારે ખેડૂતોને સબસિડી આપવાનો પણ વાયદો કર્યો હતો, જોકે ત્યારબાદ સબસિડીની વાત દૂર રહી, પણ ખેડૂતોને લાખો રૂપિયાનું બિલ ફટકારાયું છે, જેને કારણે ખેડૂતોને ફાયદો થવાની જગ્યાએ મોટું નુકસાન થયું છે, જે અન્યાય સામે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ જોડાયા ને આંદોલન પર ઉતર્યા છે અને આજે સુરખાઈ ખાતે DGVCL ની કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા હતા। 60-70 જેટલા ખેડૂતોને સોલાર પેનલ આપવામાં આવી હતી, એ સોલાર પેનલ સ્કાય યોજના હેઠળ આપવામાં આવી હતી અને ખેડૂતોને એવું વચન આપવામાં આવેલું હતું, એવું કહેવામાં આવેલું હતું કે અહીંના ખેડૂતોને સોલારની જે જનરેશન થશે એની ઉર્જા પ્રમાણે એને પૈસા મળવામાં આવશે, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષથી
એમને કોઈ પણ રૂપિયા મળવામાં આવ્યા નથી. તમે એક વખત સોલારમાં રોકાઈ ગયો, હા બે વહા બચ્યું, 56,000 રૂપિયા બિલ આવ્યું તો હું પૈસા ભરવાના કાઢી, હવે મજૂરી કરવા જામ કે સોલારના પૈસા ભરવા જામ? આ 13,000 રૂપિયા હું વ્યાજે લાવીને પહેર્યા છે. ડીઝલ કંપનીમાં આનંદભાઈ અને ખેડૂતો સાથે ઉપવાસ પર બેસેલા, આ વારામાં અમારે મારે એટલું કહેવું છે કે જે આ ખેડૂતો જે જોડાયેલા છે એ લોકોનો જે જનરેશન ઓછું થવાને કારણે જે વીજ બિલના હપ્તાઓ પેટે જે મોટી રકમ બે વર્ષમાં આવી છે ભેગી થઈને એ આ ખેડૂતોથી ભરી શકાય એમ નથી. એ એમની ભાવનગર શહેરના 7,000થી વધુ રત્નકલાકારો હડતાળ ઉપર ઉતર્યા છે. 10 વર્ષથી રત્નકલાકારોને વેતનમાં વધારો ન અપાતા હડતાળ પર ઉતર્યા છે. રત્નકલાકારને થઈ રહેલા શોષણને લઈને કારીગરો હડતાળનો માર્ગ પસંદ કર્યો છે. વેતન વધારો નહીં આવે ત્યાં સુધી હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે. સોનાના ઘરેણા પર યુનિક આઈડી પ્રક્રિયાની જવાબદારી હોલમાર્ક સેન્ટરને અપાતા જ્વેલર્સને મોટી રાહત મળી છે. દાગીના પર ફરજિયાત હોલમાર્કની સાથે દરેક દાગીના પર યુનિક આઈડી નંબર લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે, પણ તેની પ્રક્રિયા ખૂબ ઝંઝટ ભરી હોવાથી વેપારીઓ પરેશાન હતા. હવે આ જવાબદારી હોલમાર્ક સેન્ટર પર નંખાઈ છે. હોલમાર્ક સેન્ટરોને પોતાની ઇન્ટરનલ પ્રોસેસ માટે એક યુનિક આઈડી નંબર કોઈપણ દાગીના ઉપર જ્યારે હોલમાર્ક કરવામાં આવશે ત્યારે તેમણે પોતાના નોંધકીય માટે અને સવલત માટે રાખવાનો રહેશે. કોઈપણ વેપારીએ યુનિક આઈડી સાથેનું હોલમાર્ક કરાવવું એવો કોઈ જ નોટિફિકેશન સુધી અમારા હાથમાં આવેલ નથી. રાજકોટ ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નિહલ શુક્લનું ફેસબુક એકાઉન્ટ સામે આવ્યું, જેમાં નકલી એકાઉન્ટ દ્વારા લોકો પાસેથી પૈસા માંગવામાં આવતા હતા. જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોર્પોરેટર નિહલ શુક્લને ખબર પડતા તેમણે પૈસા ન આપવા લોકોને અપીલ કરી છે. યુવા કોંગ્રેસ દ્વારા બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. આ સાથે બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે દેખાવ પણ કર્યા હતા અને રેગ્યુલર વિદ્યાર્થીઓની માફક રિપીટરને પણ પ્રમોશન આપવામાં આવે એવી માંગ વડોદરા ખાતે ઉઠી હતી. કોરોનાની મહામારીના કારણે એ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. આજે ગઈકાલે ધોરણ 10નું તો રિઝલ્ટ પણ આવી ગયું, તો રિપીટર વિદ્યાર્થીઓને કેમ પરીક્ષા લેવી? શું રિપીટર વિદ્યાર્થીઓને કોરોનાથી મુક્તિ મળેલી છે? અને ખરેખર એવું મુક્તિ મળેલી છે કે કોરોના એટલો સમજદાર છે કે આ રિપીટર છે એને નહીં લાગે એવું છે? સરકારશ્રીને હું પૂછવા માંગુ છું કે આવું બેવડી નીતિ કયા કારણસર રાખવામાં આવી છે? જો માસ પ્રમોશન આપવું છે તો બધાને જ આપો, એકને નહીં ને એકને આપો છો એ કેમ? એટલે અમારી માંગણી છે કે ભાઈ રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. અમદાવાદમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સને ઝડપી લેવાયો છે. વાડજ વિસ્તારમાંથી સાયબર ક્રાઇમે સંજય ગાવરી નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપીના મોબાઈલની તપાસ કરતા અનેક અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા. અમરેલીના બાબરામાં ચોરીના આરોપમાં બે શખ્સોને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ખાટલાની ચોરીના આરોપમાં બે શખ્સોને ઢોર માર મારવામાં આવ્યો હતો. કેટલાક યુવાનો આ બે શખ્સોને નિર્દયતાથી ઢોર માર મારતા વિડીયોમાં જોવા મળ્યા હતા. તો આ વિડીયો ક્યારનો છે તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે મગનું દાન કરવા ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. હજુ તો રથયાત્રાને વાર છે, છતાં મંદિરને હજારો કિલો મગનું દાન મળી ચૂક્યું છે. આ મગને રથયાત્રાના દિવસે પ્રસાદ તરીકે ભક્તોને વિતરિત કરાશે. અષાઢી બીજને આડી ગણતરીના દિવસો બાકી છે ત્યારે મંદિર પરિસરની અંદર તૈયારીઓ સજ્જ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં મગની પ્રસાદીનું અનેરું મહિમા રહેલો હોય છે ત્યારે મંદિર પરિસરની અંદર ભાવિક ભક્તો દ્વારા જે મગનું દાન છે તે કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે કઈ રીતે ભાવિક ભક્તો છે તે મગનું દાન છે તે અહીંયા મંદિરમાં કરી રહ્યા છે. હજારો કિલો મગ છે મંદિર પરિસરમાં દાનમાં આવેલા છે. દર વર્ષે આ સમય દરમિયાન મગની સાફસફાઈ શરૂ થઈ જતી હોય છે અને મગ જે છે તેનું જે ભાવિક ભક્તો આપી
આપી જતા હોય છે પ્રસાદી નિમિત્તે, તે જે છે પ્રસાદી માટે તૈયાર કરાતા હોય છે, ત્યારે 144મી રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને હજુ અસમંજસની પરિસ્થિતિ છે, પરંતુ ભાવિક ભક્તો દ્વારા આસ્થાને ધ્યાનમાં રાખી અને મગની પ્રસાદી છે તેનું દાન મંદિરની અંદર કરવામાં આવી રહ્યું છે અને તેઓ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી રહ્યા છે કે કોવિડ ગાઈડલાઈન મુજબ પણ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે, જે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તેને આયોજન માટેની પરવાનગી છે તે મળી જાય અને ભગવાન જે છે તે દર્શન માટે બહાર નીકળે અને એ ભગવાન જે છે તેના દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ શકે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષી યાજ્ઞિક મંતવેની અમદાવાદ. અગાધરીના દિવસથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ આરંભી દેવાય છે, ત્યારે રથયાત્રાના રથના સમારકામથી શરૂ કરીને રથના રંગરોપણનું કામ ખલાસી ભાઈઓને આપે છે. ત્યારે 144મી રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈ હજુ અસમંજસ છે, પરંતુ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં હાલ રથના રંગરોપણનું કામ શરૂ કરી દેવાયું છે. સુંદર મજાના આકર્ષિત રંગોથી ભગવાનના ઐતિહાસિક રથોને વધુ સુંદર બનાવવામાં આવી રહ્યા છે. 3 પેઢીથી આ કલાકામ કરી રહ્યા છીએ. અમે ગઈ સાલે બી અમે આ રંગ રોગાર કર્યું હતું, આ સાલ બી અમે આ રંગ રોગાર કરીએ છીએ અને અમે અનેક કલરો અમે દર સાલ અલગ અલગ કલર કરીએ છીએ. લાલ, પીળા, વ્હાઇટ, બ્લુ, ઓરેન્જ જેવા કલરો અને જગન્નાથને ગમતા અમે કલર કરીએ. 144મી રથયાત્રાની તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે, રથના સમારકામની પણ શરૂઆત થઈ ચૂકી છે અને હવે રથનું રંગારોપણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રથયાત્રા યોજાશે કે નહીં તેને હજી મંજૂરીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ જ્યારે તૈયારીઓની વાત કરવામાં આવે તો મંદિર પરિસર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે પૈકી જે ઐતિહાસિક રથ છે તેમનું પણ રંગારોપણનું કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. સુંદર મજાના લાલ, લીલા, પીળા, કેસરી, સફેદ સહિતના જે રંગો છે, આકર્ષિત કરતા રંગો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો હાઇલાઇટ માટે ગોલ્ડન અને સિલ્વર કલરનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રથનું રંગારોપણ છે તે શરૂ થઈ ચૂક્યું છે. ત્રણેય ઐતિહાસિક રથો જે છે તેનું રંગારોપણ હાથ ધરવામાં આવ્યું છે અને હવે આગામી 1 સપ્તાહની અંદર આ રંગારોપણનું કાર્ય પણ પૂર્ણ થઈ જશે. ત્યારે મંજૂરી મળે છે કે નહીં તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ મંદિર પરિસર દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે, જે પૈકી જે રથનું રંગારોપણ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે રીતનાની બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને જે રીતનાની તૈયારીઓ જોવા મળી રહી છે તેને જોતા રથયાત્રા યોજાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. એટલે કે હવે રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ભાવિક ભક્તો અને જે ખલાસી ભાઈઓ છે તે પણ હવે અષાઢી બીજની રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે આયુષી યાજ્ઞિક મંતવી ન્યૂઝ અમદાવાદ. ગુજરાતની ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો. આ ગુજરાતી કલાકારને મેરા નામ જોકર જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા 5 વર્ષથી સિટી બસ સેવા કથળીને ખાડે ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમથી સિટી બસ સેવા લોકોને પૂરી પાડવા એજન્સીઓને આપવામાં આવી છે, પરંતુ લોકોને સુવિધા આપવાને બદલે સિટી બસ સેવા બંધ કરી હોય તેમ માત્ર એક જ વિસ્તારમાં 2 રૂટ પર બસ સેવા ચાલુ છે, જેને પગલે ભાવનગરવાસીઓએ સિટી બસ સેવા જલ્દી શરૂ કરવા માંગ કરી છે. ભાવનગરમાં સિટી બસ સેવા કથળી, માત્ર 2 રૂટ પર બસ સેવા ચાલુ. સામાન્ય લોકોને હાલાકી, રિક્ષા ભાડા ખર્ચવા મજબૂર. સિટી બસ સેવા શરૂ કરવા માંગ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય લોકોની સુવિધા માટે સિટી બસ સેવા શરૂ કરાઈ હતી, પરંતુ સિટી બસ સેવા એજન્સીને આપ્યા બાદ શહેરના મોટા ભાગના વિસ્તારમાં સેવા શરૂ કરાયા બાદ એક પછી એક રૂટ બંધ થયા હતા. પહેલા 55 જેટલી સિટી બસ ચાલતી હતી, તેના બદલે આજે માત્ર એક વિસ્તારમાં 2 રૂટ પર જ બસ કાર્યરત છે. જે સિટી બસ સેવા બંધ થતા હવે સામાન્ય લોકોને મોંઘા રિક્ષા ભાડા ખર્ચીને શહેરમાં આવવું જવું પડે છે. કોરોના મહામારી અને વધતી મોંઘવારીને લઈ રિક્ષા ભાડા પોસાતા નથી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા જલ્દીથી શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી છે.
જેથી બસ 3 નંબર ઓર 4 નંબર પરત રતલ થઈ લે ચાલુ ઇસકે અલાવા ઓર કોઈ ભી બસ સહી પે ભી નહીં આતી જાતી હૈ પૂરી આને જાને મેં ઇતના તકલીફ હોતા હૈ કે પૂછો મત ઓર રિક્ષા વાલા ઇતના લૂટતે હૈ 40 રૂપિયા 50 રૂપિયા લેતે હૈ તો અમારી ઇતની પોઝિશન નહીં હૈ ઉનકો 40-50 રૂપિયા એક તરફ થી હમ ઉનકો ચરાયા થે મેં કોર્પોરેશન ખાડે ગઈ છે 55 બસો ચાલતી હતી આ ડબલ ડેકર ચાલતા હતા આજે જ્યારથી હું એવું માનું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું છે ત્યારથી ભાવનગરના લોકો માટે હું એવું માનું છું કે આથી વિશેષ ખરાબ સમય ક્યારેય ન હોય મહાનગરપાલિકાના પદાધિકારીનું નિવેદન મુસાફરોની સંખ્યા ઘટતા બસ કરાઈ બંધ લોકોની માંગને લેવાશે ધ્યાને જરૂરી વિસ્તારમાં બસ સેવા કરાશે શરૂ સિટી બસ સેવા મુદ્દે મહાનગરપાલિકાના પદાધિકારીના કહેવા પ્રમાણે સિટી બસની એજન્સી દ્વારા તમામ રૂટ પર બસો ચલાવવામાં આવતી હતી પરંતુ જે તે વિસ્તારમાંથી મુસાફરો નહીં મળતા ત્યાં બસ સેવા બંધ કરાઈ છે પહેલા વિટકોસ અને બાદમાં બંસી નામની એજન્સીને બસ સેવા સોંપવામાં આવતી હતી જે રેગ્યુલર તમામ રૂટ અને તમામ વિસ્તારને આવરી લઈ બસ સુવિધા લોકોને પૂરી પાડતી હતી પરંતુ મુસાફરોની સંખ્યા ઘટતા બસો પણ બંધ કરાઈ છે એ સમયમાં ખૂબ લોકો સિટી બસનો જ ઉપયોગ કરતા બજારમાં જવા માટે વડીલો હોય બહેનો હોય ભાઈઓ હોય બધા તમામ લોકો સિટી બસ તરીકે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થતો હાલ પર્સનલ વાહનો થવાથી તેનો ઉપયોગ ખૂબ ઘટ્યો છે તેમ છતાં નાના વિસ્તારો છે જ્યાં જરૂરિયાત હશે ત્યાં તાકીદે રૂટ ચાલુ કરવામાં આવશે ભાવનગરના હાડસમા ગણાતા ગંગાજળિયા તળાવમાં ભાવનગરનું મુખ્ય બસ સ્ટેન્ડ આવેલું છે ખાસ વાત કરીએ તો ભાવનગર બસ સ્ટેન્ડથી જે ઉપડતી બસો છે હાલ જોઈ તો સિટી બસ સેવા સંપૂર્ણ બંધ છે તેમ કહી શકાય કારણ કે માત્ર એક રૂટ પર ભરતનગર રૂટ પર બસ ચલાવવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના બજાર તરફ આવતા લોકોને ખાસ જોવા જઈએ તો મોંઘાદાટ રિક્ષા ભાડા ખર્ચીને શહેર તરફ આવવું પડે છે અથવા પોતાના ઘર તરફ જવું પડે છે ત્યારે ખાસ વાત કરીએ તો શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે હાલ આવી મોંઘવારીમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા છે તે ઝડપથી શરૂ કરવામાં આવે અલ્પેશ ડાભી મંતવ્ય ન્યૂઝ ભાવનગર આ સાથે જ ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં મંતવ્ય ન્યૂઝ.com નમસ્કાર